નમસ્કાર મિત્રો, લર્નિંગ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે જોઈશું કે ફેસબુક જે સિક્યોરિટી છે એ કઈ રીતે કામ કરે છે, અને ખાસ કરીને જે મહિલાઓ છે, બહેનો છે, એમના ફેસબુક એકાઉન્ટ જે છે એ સિક્યોરિટી વગરના હોય, તમારા જે ફેસબુક એકાઉન્ટ છે એ ફેસબુક એકાઉન્ટની સિક્યોરિટી ન હોય તો યુઝરનેમ અને પાસવર્ડ મળ્યા પછી તમારું ફેસબુક એકાઉન્ટ આખું બધી તમામ વિગતો લોકો જોઈ શકે છે અને કોઈ પણ હેક કરી શકે છે. તો આ વિડીયોમાં હું તમને એ સિક્યોરિટી વિશે જણાવું છું કે ફેસબુક એકાઉન્ટમાં જો આવી સિક્યોરિટી રાખવામાં આવે તો તમારા સિવાય કોઈ પણ વ્યક્તિ ફેસબુક એકાઉન્ટ ખોલી નહીં શકે તમારું, બરાબર. તો આ વિડીયો ધ્યાનથી જોજો, એન્ડ સુધી જોજો, તો તમને દરેક સ્ટેપ બાય સ્ટેપ ખ્યાલ આવશે અને આવી રીતે તમે સિક્યોરિટી કરી હશે તો ચોક્કસથી કોઈ પણ વ્યક્તિ તમારું ફેસબુક એકાઉન્ટ કદીએ નહીં ખોલી શકે. તો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ ગૂગલ ક્રોમ ઉપર જઈશું અને તમારું ફેસબુક એકાઉન્ટ ઓપન કરો. ફેસબુક એકાઉન્ટ ઓપન કર્યા પછી અહીંયા જશો, ત્યારબાદ સેટિંગમાં જશો, સેટિંગમાં ગયા બાદ સિક્યુરિટી એન્ડ લોગિન, ત્યારબાદ યુઝ ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન, ગેટ સ્ટાર્ટેડ. અહીંયા મિત્રો તમને બે ઓપ્શન આપે છે, એક ટેક્સ્ટ મેસેજ અને એક ઓથેન્ટિકેશન એપ. તો અત્યારે હાલ આપણે ટેક્સ્ટ મેસેજ જે છે એ સિક્યુરિટી જોઈશું. તો અહીંયા ટેક્સ્ટ મેસેજ, વી વિલ સેન્ડ એ કોડ સો એન્ડ સો મોબાઈલ નંબર ટુ ગેટ યુ સેટઅપ અને યુઝ ડિફરન્ટ નંબર. જો તમને આ નંબર ઉપર SMS ન જોતો હોય તો તમારે યુઝ એ ડિફરન્ટ નંબર, તમે કોઈ બીજો નંબર પણ અહીંયા આપી શકો છો. તો ટેક્સ્ટ મેસેજનો મતલબ એવો થયો કે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ તમારા ફેસબુક એકાઉન્ટમાં યુઝરનેમ અને પાસવર્ડ નાખીને એન્ટર થશે ત્યારે એ તમારે ટેક્સ્ટ મેસેજ તમારા મોબાઈલમાં, તમે જે અત્યારે મોબાઈલ નંબર પ્રોવાઈડ કરી રહ્યા છો એ મોબાઈલ નંબર ઉપર એક ટેક્સ્ટ મેસેજ આવશે અને તમારી પરમિશન માંગશે. જો એ પરમિશનમાં તમે એપ્રૂવ કરશો તો જ એ તમારું ફેસબુક એકાઉન્ટ ખોલવા દેશે, પછી એ મોબાઈલમાં હોય કે કોમ્પ્યુટરમાં હોય. ગમે તે ડિવાઇસમાં ફેસબુક એકાઉન્ટ ઓપન થશે ત્યારે તમને તરત જ ટેક્સ્ટ મેસેજ આવશે કે આ જે ફેસબુક એકાઉન્ટ છે અત્યારે હાલ તમે જે ખોલી રહ્યા છો એ તમે જ ખોલી રહ્યા છો, તો પરમિશન આપો. તમે જેવી પરમિશન આપશો તો જ એ ઓપન થશે. શરૂઆત કરીએ ટેક્સ્ટ મેસેજ. અત્યારે આપણે હાલ આ જ મોબાઈલ નંબર ચેન્જ કરતા નથી. નેક્સ્ટ, તમે જેવું આ રીતે કરશો એટલે અહીંયા 6-digit કોડ આવશે તમારા મોબાઈલ નંબર ઉપર. એ જે કોડ આવ્યો એ આપણે અહીંયા નાખવાનો રહેશે. એ કોડ નાખ્યા પછી નેક્સ્ટ, ત્યારબાદ તમને ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન ઇઝ ઓન. અત્યારે હાલ આપણા ડિવાઇસ ઉપર આ ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન ઓન થઈ ગયું છે અને તમે નોટિફિકેશન માટે, મેસેજ માટે, પોસ્ટ માટે અહીંયા તમે ઓફ ઓન કરી શકો છો. તો અહીંયા ટુ ફેક્ટર ઓથેન્ટિફિકેશન ઇઝ ઓન આપણા આ જે છે એકાઉન્ટ માટે. આપણે આ જે સિક્યુરિટી જે સેટિંગ છે એ આપણે ઓન કરી દીધું છે.